પોલીસે માત્ર કાયદાનું જ રક્ષણ કરે તેવું નથી, કાયદો વ્યવસ્થાને જડબે સલાક અમલ કરાવવા જૂનાગઢના રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ સુરક્ષા ઉપરાંત પર્યાવરણ, જળ સંરક્ષણ અને કામગીરીનું પણ જડબે સલાક દાખલો બેસાડ્યો છે। જુઓ આ ઉજ્જડ જમીન જેને કબૂતરી ખાણ તરીકે ઓળખવામાં આવે છે। થોડાક દિવસ પહેલા અહીંયા બાવળ અને ઝાડી ઝાંખરા હતા, પોલીસ પણ અહીં આવતા થરથર ધ્રુજતી હતી। આ જગ્યા છે જૂનાગઢના પીટીએસ પાછળ આવેલા મેદાનની, કે જે જંગલ વિસ્તારની સૌથી નજીક। અહીં સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓ પણ આવી ચડે છે, તેમજ આ વિસ્તારમાં ઘણી અસામાજિક પ્રવૃત્તિઓ પણ ભૂતકાળમાં થતી હતી। જૂનાગઢના રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ આ જગ્યાની મુલાકાત લઈ તેનો સદુપયોગ કેવી રીતે થાય તે અંગેના પ્રયાસો શરૂ કર્યા। ગાંડા બાવળ ઉગે છે, ત્યાં ગેરકાયદેસર દબાણ થતું જ રહે છે અને વધતું જ જાય છે, તો આ બધું અટકાવવા માટે શું કરવું પડે? એટલે ત્યાં એક મેદાન બનાવ્યું, પછી વિચાર આવ્યો કે આ મેદાન સસ્ટેન કરવા માટે જો ત્યાં આંબા વાવ્યા હોય તો કેવું સરસ રહે, આખા ગાંડા બાવળ કાઢીને, તો આંબા માટે પાણીની જરૂરિયાત ઉપસ્થિત થાય અને પાણી આટલું બધું ક્યાંથી લાવવું, એટલે એ પાણી ક્યાંથી લાવવું, એ પ્રશ્નના ઉકેલ રૂપે આ ચેક ડેમનો વિચાર આવ્યો। રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ પહેલાં તો અહીં તાલીમાર્થીઓને પરેડ માટે મોકલ્યા, પોતે પણ દરરોજ ચાલવા માટે તેઓ અહીં આવતા। ધીમે ધીમે અહીં ઝાડી ઝાંખરા હટાવી એક મોટો ચેક ડેમ બને તેવા શુભ આશયથી તેમણે આ વિચાર સિંચાઈ વિભાગના અધિકારી તેમજ ધારાસભ્ય અને મહાનગરપાલિકાને રજૂ કર્યો અને તમામ લોકોએ આ વિચારને આવકાર્યો હતો। અહીં ચેક ડેમ બનાવવામાં આવે તો 15 કિલોમીટરમાં પાણીના તળ ઊંચા આવશે, પશુ પક્ષી અને પ્રાણીઓને પણ પૂરતું ઉનાળા દરમિયાન પાણી મળશે। એક ચેક ડેમનું ખાતમુહૂર્ત તો કરી પણ દેવાયું છે। એક ચેક ડેમ સિંચાઈ ખાતા અને ધારાસભ્યશ્રી બધાની સાથે વાતચીત કરી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક ચેક ડેમ આજે બનાવવામાં આવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ ચેક ડેમથી 1500 માણસોને કાયમી એક વર્ષ માટે પાણી પૂરું પાડી શકાય એટલું બધું પાણી એમાં ક્ષમતા છે। જૂનાગઢ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાના આ વિચારને સિંચાઈ વિભાગ દ્વારા અમલવારી કરાઈ અને તેનું ખાતમુહૂર્ત કરાયું છે। 1 મહિનાની અંદર આ ચેક ડેમ બનશે। આજરોજ આપણે કબૂતરી ખાણ પીટીસી કોલેજની જે પાછળનો વિસ્તાર છે તેમાં આપણે જે આઈજી સાહેબ છે મયંકસિંહ ચાવડા એમનો સંકલ્પ હતો કે ભાઈ આ જગ્યાએ આપણે ચેક ડેમ બનાવીએ। ડેમ બનવાથી 2.14 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થશે અને આમ જોઈએ તો આ પાણી ચેક ડેમ ત્યાં ભરાવાથી આજુબાજુના તમામ વિસ્તારમાં તળમાં ફેર પડશે, જ્યાં ફોરેસ્ટ વિસ્તાર નજીક છે તો એને પશુ પંખીઓને પ્રાણીઓને પીવામાં પણ ઉપયોગી થશે। પીટીસીના જે સ્ટાફ છે એના જ્યાં એના વિદ્યાર્થીઓ રહે છે એના વપરાશનો પાણીનો ઉપયોગ છે એ પણ આનાથી ફૂલફિલ થઈ જશે। નાગરિકોની માત્ર સુરક્ષા જ નહીં, પર્યાવરણ અને પક્ષીનું જતન સાથે જળ સંગ્રહ જેવી બેનમૂન કામગીરીની પ્રેરણા એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આપી અનેકને રાહ ચીંધી છે। કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।